સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન હોય છે. પણ વિરામ, દેશનું અર્થતંત્ર મજબૂત હોય તો સમજી લેવાનું કે તેના માળખાની મધ્યમાં રહેલા આ ઉદ્યોગો પણ મજબૂત સ્થિતિમાં છે. પણ વિરામ, હાલમાં વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્ર પણ ડામાડોળ થઈ રહ્યું છે. પણ વિરામ, તેના પાછળ એક કારણ એવું પણ છે કે તેના આધાર ગણાતા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થઈ રહી છે. પણ વિરામ, હાલમાં અર્થતંત્ર ઉપર તેની અસર જોવા મળી જ રહી છે. પણ વિરામ, જ્યારે પણ કોઈ પણ અર્થવ્યવસ્થા હાલકડોલક થવા લાગે ત્યારે સમજી લેવું કે તેનો પાયો અચમચી રહ્યો છે. તેનો આધારસ્તંભ ગણાતા MSME ઉદ્યોગોને મોટા પાયે ફટકો પડ્યો છે. પણ વિરામ, છેલ્લા 5 વર્ષમાં કોરોના મહામારી એવો ત્રીજો આઘાત હતો જેણે MSMEને ફટકો માર્યો હતો. પેરેગ્રાફ, મહત્વની વાત એ છે કે હાલમાં કફોડી હાલતમાં ચાલી રહ્યા હોવા છતાં MSME દ્વારા દેશની GDPમાં 30% યોગદાન કરવામાં આવી રહ્યું છે. પણ વિરામ, આટલા મોટા યોગદાન છતાં MSMEની સ્થિતિ કફોડી છે. પણ વિરામ, નબળા અને ઉપેક્ષિત ઉદ્યોગો જેવી તેની હાલત છે. પણ વિરામ, દેશમાં 6 કરોડ MSME છે અને તમામને કોરોનાની મહામારીએ મૂંઢમાર માર્યો છે. પણ વિરામ, દેશની 45% વધુ શ્રમશક્તિ આ ઉદ્યોગો સાથે સંકળાયેલી છે. પણ વિરામ, જો અર્થવ્યવસ્થાના આ ક્ષેત્રને થોડું મજબૂત કરવામાં આવે તો તેનું સારું પરિણામ સમગ્ર દેશની ઇકોનોમી પર જોઈ શકાય તેમ છે. પણ વિરામ, પેરેગ્રાફ, ઉદ્યોગોમાં થતા રોકાણ અને ઉદ્યોગોની રકમને આધારે તેનો સરકારી પરિભાષામાં MSME તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. પણ વિરામ, 1 કરોડનું રોકાણ અને 5 કરોડ સુધીનો વાર્ષિક વેપાર કરનારા ઉદ્યોગોને સૂક્ષ્મ ઉદ્યોગો કહેવાય છે. પણ વિરામ, બીજી તરફ 10 કરોડનું રોકાણ અને 50 કરોડના વાર્ષિક વેપાર ધરાવતા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ કહેવાય છે. તેવી જ રીતે 50 કરોડનું રોકાણ અને વર્ષે 250 કરોડનો વેપાર કરનારા ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગો કહેવામાં આવે છે. પણ વિરામ, તેનો સીધો અર્થ થાય છે કે 250 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીઓ કોર્પોરેટ શ્રેણીમાં આવે છે. પેરેગ્રાફ, MSME મોટાભાગે એકસાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. પણ વિરામ, તેમાં પણ સૂક્ષ્મ ઉદ્યોગોને તો અનેક પડકારોનો સામનો કરવાનો આવે છે. ઘણી વખત સૂક્ષ્મ ઉદ્યોગ એક જ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવે છે. પણ વિરામ, તેમાં માલિક, કર્મચારી અને સેવક બધું એ જ વ્યક્તિ પોતે જ હોય છે. પણ વિરામ, તેના પગલે ઘણા તબક્કે ઘણી કામગીરીમાં તે પહોંચી શકતો નથી અને મોટા સ્ટાફને રાખી શકતો નથી. પણ વિરામ, આ કારણે તેને વધારે મુશ્કેલી થાય છે. પણ વિરામ, આર્થિક તંગી, કામદારોની અછત, ઇન્વેસ્ટમેન્ટની અછત, ટેકનોલોજીનો અભાવ, પ્રચાર અને પ્રસારનો અભાવ જેવા અનેક અભાવ આ ઉદ્યોગને વધારે પરેશાન કરી રહ્યા છે. પેરેગ્રાફ, એવું નથી કે સરકાર દ્વારા આ ઉદ્યોગો માટે કંઈ કરવામાં આવતું નથી. પણ વિરામ, સરકારે સમયાંતરે આ ઉદ્યોગોને સહાય જાહેર કરી છે પણ આ સહાય કાયમ ઓછી જ પડી છે. પણ વિરામ, આ ઉદ્યોગોને સમસ્યાઓમાંથી ઉપર આવવામાં પન્નો ટૂંકો જ પડે છે. પણ વિરામ, સરકાર દ્વારા કોરોના કાળમાં આ ઉદ્યોગોને મદદ કરવા માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. પણ વિરામ, આમ જોવા જઈએ તો આર્થિક તંગી આ ક્ષેત્ર માટે નવી બાબત નથી. પણ વિરામ,